ભાવેશ વિરાણી, એમડી મેડિસિન, રાજકોટ બ્રજ હોસ્પિટલ, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. હું આજે તમને કોલેસ્ટ્રોલ વિશે ટૂંકમાં માહિતી આપું. કોલેસ્ટ્રોલ એ બ્લડની અંદર કે લોહીની અંદર ચરબીનું પ્રમાણ સજેસ્ટ કરે છે, કે જેની અંદર અલગ અલગ ટાઈપના કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, એલડીએલ, ટોટલ કોલેસ્ટ્રોલ, વીએલડીએલ, અલગ અલગ ટાઈપના કોલેસ્ટ્રોલ આવતા હોય છે. કોલેસ્ટ્રોલની તપાસ ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, હૃદયના બીમારીઓ અને થાઇરોઇડના દર્દીઓમાં, ખાસ 40ની ઉપર ઉંમર હોય એવા, રેગ્યુલરલી દર વર્ષે ચેક કરાવી જરૂરી હોય છે. કોલેસ્ટ્રોલ એ લોહીમાં રહેલ ચરબીનું પ્રમાણ જે ધીરે ધીરે લોહીની નળીઓમાં જમા થાય છે અને અમુક સમય, લાંબા સમય, 10 કે 15 વર્ષ પછી ધીમે ધીમે લોહીની નળીઓનું બ્લોકેજ થવાનું કારણ એ કોલેસ્ટ્રોલ હોય છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટેની દવાઓ પણ અમુક જે આવતી હોય છે એ રેગ્યુલર નિયમિત ચાલુ રાખવી પડતી હોય છે. જે દવાઓ ટૂંક સમય માટે નહીં પણ લાંબા સમય માટે લેવી પડતી હોય છે, જેનો ફાયદો આપણને 10-15 વર્ષ કે 20 વર્ષ કન્ટિન્યુ ચાલુ રાખવાથી થતો હોય છે. એના માટે ખાસ જે રિપોર્ટ્સ રેગ્યુલરલી દર વર્ષે કોલેસ્ટ્રોલ રિપોર્ટ ચેક કરાવી અને એનું પ્રમાણ, દરેક બીમારી દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. ધારો કે ડાયાબિટીસ હોય તો એના માટે ટોટલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ અલગ હોય, બીપી કે હૃદયના દર્દીઓ માટે અલગ હોય, થાઇરોઇડ માટે અલગ હોય છે.